गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। आज आपने धोरण चार ने अंदर विषय गुजराती बनावाना छे, बराबर। तो एने अंदर आपने ऑफलाइन जारे वर्ग चालू हतो त्यारे एने अंदर आपने पाठ खोलता हता ने बाइबल मानो बोल्यो छठो पाठ, बराबर। तो एने अंदर आपने अड़तास सुधी भणायो, बराबर। बे काव्य लई लीधी हती, તો એના હાથમાં ગોફણ તો હોય જ, અને એનું નિશાન કદી ખાલી ના જાય, આ ભૂતરાજ
આ ગુજરાતની શિકાર કરવાનો પણ બહુ શોખ. એટલે એના હાથમાં ગોફણ તો હોય જ, અને એનું નિશાન કદી ખાલી ના જાય. એ નિશાન બાજ, નિશાન ખાલી ના જાય એને નિશાન બાજ કહેવાય. તો આ ગુજરાતને શિકારનો બહુ શોખ, કે જ્યારે શિકાર કરવા જાય એના હાથમાં ગોફણ તો હોય જ. પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમ કમ આવી જાય, કે પતંગિયા અને ભમરી પતંગિયા કે ભમરીની પાકો કાઢી નાખે, એના પગ નીકાળી દે, તો આપણને કમ કમ એટલે કે આપણે રૂપાટી ઊભું થઈ જાય એવું એ પતંગિયા અને ભમરી સાથે કરતો. બીજા જાનવરો સાથે પણ એ આવો જ વ્યવહાર કરતો હતો. એના ગજવામાં જીવતો દેવતો છાત પત્તા ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી. ગજવું એટલે કે ખિસ્સું, ગજવું એટલે કે ખિસ્સું. એના ખિસ્સાની અંદર જીવતો દેવતો આપણે દેવકાને પકડી તો પણ આપણને ડર લાગે. નાનું છોકરું તો દેવકાથી ડર, પણ આ જે ગુજરાત છે એ તો વિચિત્ર છોકરો હતો, એને બિલકુલ ડર જેવી ચીજ જ નથી. એના ખિસ્સાની અંદર એ જીવતો દેવતો પણ ભરતો, અને જાત ભાતની એટલે કે અલગ અલગ બીજા પણ જીવજંતુઓને પોતે પોતાના ખિસ્સામાં રાખતો. ચિત્ર વિચિત્ર એટલે કે અલગ અલગ બધી વસ્તુઓ ભરેલી હોય એના ખિસ્સાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણને ડેડકો છે, માખી છે, પતંગિયા છે, આપણે એનાથી ડરીએ નહીં, પણ આપણને કોઈ એવો સંકોચ થાય કે હમણાં કેટલું ભરશે ને, આપણને કશું કરશે તો, પણ આ ઉપરાશ તો એનાથી ડરતો નથી. શાળા છૂટે પછી અમે બધા ઘરે આવતા, પણ એ રખડવા નીકળી પડતો. એની પાસે હંમેશા અજબ અજબની વાતોનો ખજાનો હોય. શાળા છૂટે સવારે છોકરું સ્કૂલે જાય અને સાંજે ઘરે આવે એટલે થાકેલું પાકેલું હોય, એટલે છોકરું સીધું ઘરે આવે. પણ આ ચોફાની મુદ્રા જ સ્કૂલ છૂટે એટલે બેગ તો હવે લટકાડી અને જાય શિકાર કરવા માટે. બધા વિદ્યાર્થીઓ ઘરે આવતા, પણ આ મુદ્રા જ ઘરે આવતો નહીં. એ તો નીકળી પડતો શિકાર કરવા માટે, રખડવા માટે નીકળી પડતો. એની પાસે હંમેશા અજબ ગજબની વાતોનો ખજાનો હતો. એ બધી જગ્યાએ જાય, રખડે આખો દિવસ. એટલે નવી ને નવી વસ્તુઓને એ જાણતો, સમજતો, અને અલગ અલગ વસ્તુઓનો એની જોડે ખજાનો હતો. જ્યાં તમે કોઈ જોડે સાંભળેલી ના હોય એવી વાતો એ મુદ્રા જોડે તમને સાંભળવા મળતી. તો એની પાસે હંમેશા અજબ ગજબની વાતોનો ખજાનો હોય. ક્યારેક એ દિવાલે ચોટી જતી ભોળી વાત કરતો, તો ક્યારેક માણસ ઉચકી જતા પક્ષી. હવે વિચિત્ર વાત, વાતો તો ખરી પણ વિચિત્ર વાતો. કેવી વાતો? વિચિત્ર. ઘો, ઘો એ જીવજંતુમાં જ આવે છે. આટલી બસ આપણી સાઈડની હોય અને જાતી હોય, એ કોઈને કરડે તો માણસ મરી પણ શકે છે. તો દિવાલે ચોટી જતી ભોળી પક્ષી ઉછળી જતા માણસની વાત કરતો. મિત્રો, પક્ષી એ નાનું હોય અને માણસ હોય મોટો હોય. હવે ક્યારે તમે ક્યાંય સાંભળ્યું છે કે પક્ષી માણસને ઉછકી જાય છે? તો આ વિચિત્ર વિચિત્ર વાતો પણ એ કરતો. મારા પિતાને નોકરીમાં વળતી મળે એટલે અમે મોટા બંગલામાં રહેવા ગયા. હવે મિત્રો, એના સુરતમાં જે છોકરો ભણે છે એ છોકરાના ક્યારેક આવતો અને ક્યારે ન આવતો. એ અવારનવાર આવતો. ગુજરાત
પક્ષીઓ વધારે હોય એટલે એ ગોધરા છે ને ત્યાં શિકાર કરવાનું મોટું મેદાન મળી જતું, એટલે કે નવરાશ મળી જતી, એને બહુ ગમતું. અમજી ગોધરા તો શિકાર કરવાનો બહુ શોખ હતો અને ત્યાં જાય એ બગલા જોડે, બગલાનું ખુલ્લું મેદાન, ત્યાંની વનરાજી, એટલે કે પશુ પંખીઓ ત્યાં વધારે જોવા મળતી, ત્યાં એને મોકળું મેદાન મળી જતું, એટલે ત્યાં એને વધારે મજા આવતી. એને શિકાર કરવાનું મોકળું મેદાન મળતું, એટલે કે મિત્રો ત્યાંને શિકાર કરવાની બહુ મજા આવતી. ગોદામની હવા બારીનો એક કાચ તૂટી ગયો હતો. જ્યાં આ છોકરાના બંગલાની બાજુમાં ગોદામ હતું એની હવા બારીનો એક કાચ તૂટી ગયો હતો. હવા બારી એટલે હવા ઉજાસ માટેની બારી, હવાની આરપાર હવા અંદરથી બહાર જાય, બહારથી અંદર આવે, એને કહેવાય હવા બારી. ત્યાં એક માળો હતો, હવા બારીનો કાચ તૂટેલો હતો અને હવા બારીની જોડે પક્ષીનો માળો પણ હતો. ગોદામની જમીન પંખીઓના ગુચ્છા અને હગાડથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના ગુચરાથી છવાયેલી હતી. હવે મિત્રો જો તમને ચિત્ર આપેલું છે, ચિત્ર ધ્યાનથી તમે જુઓ તો ચિત્રની અંદર ગોદામનો દરવાજો ખુલ્લો છે અને એ હવાબારીનો કાચ તૂટેલો દેખાય છે, એ કાચના જોડે છે, એ પક્ષીનો માળો પણ આપેલો છે, પછી એક ટેબલ પડ્યું છે, ટેબલની બાજુમાં તૂટેલી ખુરશી પડેલી છે અને એની નીચે જુઓ તમે પંખીઓના વેરાયેલા પીંછા, પંખીઓના ઈંડા ફૂટી ગયેલા હોય એની કોચલીઓ, પંખીઓએ હગાર કરી હોય એ બધું ગંદુ અને માંસના ટુકડા પણ પડેલા દેખાય છે. એક દિવસ માએ મને કહ્યું, તારા ભાઈબંધને માળા પીંખવાનો મારે શોખ છે. આ જે છોકરો છે એની માએ તેને કહ્યું કે બેટા તારા મિત્રને માળા પીંખવાનો એટલે કે માળા ફેંદી નાખવાનો બહુ શોખ છે, કે માળામાં શું છે લાવો જોઈએ, એને કહેવાય માળો પીંખે. તો તારા મિત્રને માળા પીંખવાનો બહુ શોખ છે તો જાઓ અને તમે બંને મળીને ગોદામ સાફ કરી નાખો, પંખીઓએ બહુ ગંદુ કરી મૂક્યું છે. એની માએ કહ્યું ભીષ્મ છે, આ છોકરાનું નામ ભીષ્મ છે. તો ભીષ્મની માએ કહ્યું કે ભીષ્મ તારા મિત્રને માળા પીંખવાનો એટલે કે માળા ફેંકી નાખવાનો બહુ શોખ છે, પક્ષીઓનો શિકાર કરવાનો. તો તમે બંને એક દિવસ જાઓ ગોદામમાં અને બધું ગોદામ સાફ કરી નાખો. મેં વિરોધ કર્યો એટલે ત્યાં ભીષ્મએ એનો ઇનકાર કર્યો, ના પાડી દીધો. એમ માં તું તો કહે છે કે માળા પીંખી નાખવા એ ખાતી કામ છે. ભીષ્મએ કીધું કે માં તું તો અમારો વિરોધ કર્યો છે કે માળા પીંખી નાખવા એ તો ખાતી કામ છે, તો તે અમને આ કામ કેમ સોંપ્યું. હું એમ નથી કહેતી કે પંખીઓને મારો. હવે એની માએ કીધું કે બેટા હું તમને પંખીઓને મારવાનું નથી કહેતી. એને હાનિ પહોંચાડ્યા વગર માળાની જગ્યા બદલી નાખો. એની માં કહે છે કે તમે માળાને પીંખી નથી નાખવાના, માળાની જગ્યા જ બદલવાની છે. એ માળાને ફેંકવાનો નથી, અંદરના ઈંડા બચ્ચાને મારવાના નથી, ખાલી માળો પકડી અને માળાની જગ્યા જ બદલવાની છે. જો તમે જગ્યા બદલી નાખો તો આપણું ગોદામ બોજ માટેનું સાફ રહે, એ હગારથી કે પંખીઓના પીંછાથી કે ફૂટેલા ઈંડાના કોચલાથી જે છવાયેલું હતું આખું આખી જમીન એ બધી સાફ રહે. જો પંખીઓ બહાર રહે તો એમના ઈંડા એમના માળા પણ બહાર જ રહે. તો એની માં કહે છે કે હું તમને માળા પીંખવાનો નથી કહેતો, તમારે ખાલી માળાની જગ્યા જ બદલવાની છે. બીજી વાર ગોધરાજ આવ્યો ત્યારે એને સાથે લઈ ગોદામમાં ગયો. ગોદામમાં જંગલી જાનવરની બોર્ડ જેવો અંધારું હતું અને દુર્ગંધ પણ આવતી હતી. હવે તેઓ માંસના ટુકડા હતા, એના કારણે પંખીઓએ કરેલી હગારના કારણે અને પંખીઓના તૂટેલા પીંછાના કારણે ગોદામની અંદર બહુ જ દુર્ગંધ એટલે કે ખરાબ વાસ આવતી હતી. મને થોડો ડર લાગતો હતો કે ગોધરાજ એને કેવ મુજબ માળા પીંખી નાખશે. તો હવે આ છોકરાને ગોધરાજ એ બહુ તોફાન કરતો હતો એટલે એને એવો ડર હતો અંદર કે કદાચ ગોધરાજ અંદર આવશે અને માળીઓ પંખીઓના માળા પીંખી નાખશે એટલે કે ફેંદી નાખશે, તો પંખીના પીંછા ખેંચીને ઈંડા ફોડી નાખશે. તો આની અંદર ભીષ્મના મનની અંદર બહુ જ વિચારો ચાલતા હતા. એને ડર હતો કે કદાચ ગોધરાજને માળા પીંખી
કેને ઇંડા બચ્ચા બહાર કાઢીને આપશે, ઇંડા ફોડીને આપશે, આવો ડર હતો. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેની વાર્તા આપણે પાછલા ગ્રેડની અંદર